માં હું કરું પેલ સામે ઉભા છે ગેલ મારો
માધવતારી મુરલીમા થયું છે આખું ગામ માધવ તારી મુરલીમાં થયું છે આખું ગામ માધવ તારી મુરલીમાં માધવ તારી મુરલીમાં માધવ તારી સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સુખદેવજી નિર્ગુણની નિષ્ઠામાં બેસી ગયા છે એક એવા સ્થાનમાં જંગલમાં કે ત્યાં સમીધો લેવા માટે વ્યાસજીના વિદ્યાર્થીઓ જાય છે અને છાત્રોએ ભગવાનના રૂપ વિશેનો શ્લોક ગાયો કે ભગવાન કેવા છે અને જે રૂપ વિશેનો વર્ણન આપણે બપોર પહેલાં સાંભળ્યું, બરહા પીડમ નટવર બપુ, જે ભગવાન વાંસળી વગાડતા જાય છે, રંધ્રાણ વેણો અધર સુધયામ પૂરયન ગોપ વૃંદૈહી, ગોપ બાળકોથી ફરતી બાજુ ગોપ બાળકો ઘેરાયેલા છે, વૃંદારણ્યમ સ્વપદ રમણમ, વૃંદારણ્યમાં પ્રવેશ કરે છે એવા કૃષ્ણની બધા કીર્તિ ગાતા જાવે વિદ્યાર્થીઓ, જય હો નો નાદ કરતા જાય એવા રૂપવાળા શ્રી કૃષ્ણ. અને જ્યારે આ વર્ણન કર્યું એટલે સુખદેવજી ઊભા થઈ ગયા કે એટલો રૂપાળો, પછી રૂપનો વિચાર કરીને કર્યો કે રૂપાળો તો ઘણા બધા હોય પણ રૂપ ઉપર નહીં ગુણ ઉપર જોવાય કે ગુણવાન હોય તો ઠીક છે, માણસનું સ્વરૂપ તો સુંદર હોય પણ એના કરતાં પણ માણસનો સ્વભાવ સુંદર હોય તો વિશેષ કહેવાય. પાછા બેસી ગયા ધ્યાનમાં અને બીજો શ્લોક એ ભગવાનના સ્વભાવનો શ્લોક હતો કે ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનના ગુણ કેવા છે, એના માટે વિદ્યાર્થીઓ બીજો શ્લોક ત્યાં ગાઈ ઉઠ્યા. બકી એટલે પૂતના, જ્યારે પૂતના મારવા માંડે આવી છે, સ્તન કાલકૂટમ, સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે, જેને આપણે બધા પૂતના પૂતના કહીએ એનું સાચું નામ બકી છે, જ્યારે મારવા માટે આવી છે
પણ કૃષ્ણ એ મારવા વાળી પૂતનાને લેભે ગતિમ ધાત્રી ઉચિતામ, ધાત્રી એટલે મા જેવી ઉત્તમ ગતિ આપી, લેભે ગતિમ, આનાથી મોટો દયાળુ કોણ હોય, કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, આનાથી મોટો દયાળુ કોઈ ન હોય, તમને કોઈ મારવા માટે આવે ને તમે એને 5 કરોડ રૂપિયા આપી દો એના જેવી વાત છે, કોઈ ચાકુ લઈને મારવા આવ્યો હોય ને 5 કરોડ આપ્યા હોય એના જેવી વાત થયા, મારવા આવનારી પૂતનાને પણ મોક્ષ આપે તો જે તાલી પાડીને ભજે એની વાત જ ન આવે, મારનારને મોક્ષ આપતો હોય એ આ માધવ છે, એ આ મુરલીધર છે, કેટલો દયાળુ, આનાથી મોટો કોઈ દયાળુ હોય જ નહીં, મારનારને પણ મોક્ષ આપે, એટલે આ જ વાત સાંભળીને સુખદેવ જેવો મહાપુરુષ ઉભો થઈ ગયો કે આનાથી મોટો કોઈ દયાળુ હોય જ ન શકે, અને આ જ પંક્તિ ઉપર અમે એક ધૂન બનાવી છે, કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, એના ઉપર અમે દયાળુ દ્વારિકાવાળા, દયાળુ દ્વારિકાવાળા, સમય મળશે ત્યારે આપણે ગાશું, પણ એ અમે બહુ ફેમસ કરી, કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, આનાથી મોટો દયાળુ કોઈ હોય જ નહીં, અને દ્વારિકાધીશથી કોણ દયાળુ હોય મોટો, આજે પણ જે જગત મંદિર છે દ્વારિકાધીશનું મંદિર, ત્યાં ભગવાન સુધર્મા નામની સભા ભરતા, આજે પણ ગમે તેવો વ્યક્તિ ત્યાં જાય તો એ સુધર્મા નામની સભામાં એને ન્યાય મળે જ, આ વિસ્તાર આમ જોઉં તો આમ પાણી વિનાનો ને ઓછો આ પાણીવાળો વિસ્તાર, પણ ભગવાને કંઈક કૃપા એવી કરી કે બોક્સાઇડ ચાલુ થઈ ગઈ અને તમામ લોકો પૈસાવાળા થઈ ગયા, આ કહેવાય કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, કોઈ વ્યક્તિઓ એવા નથી કે ભગવાનને ખીતથી ભજે કે રીતથી ભજે, ભગવાન તો રાજાધી રાજ છે, એ આપે જ બધું, ન્યાય મળે આજે પણ એ 52 ગજની ધજા નીચે એ દ્વારિકાધીશને તમે પોકારો એટલે ન્યાય મળે, કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, આનાથી મોટો કોઈ દયાળુ હોય જ ન શકે, અને ઉભા થઈ ગયા સુખદેવજી, સુખદેવજીએ કહ્યું કે આવા સુંદર મંત્રો હજી અમને સંભળાવો, કે આનાથી તો સુંદર સારા મંત્રો અમારા ગુરુજી જાણે 18,000 શ્લોકો છે, અને એ 18,000 શ્લોકો ભણવા આવ્યું તો ચાલો અમારી સાથે, અને દોડીને ગયા છે સુખદેવજી, ગયા ક્યાં તો પોતાના પિતાજી, જે પિતાજી પાછળ પાછળ દોડ્યા હતા કે હે પુત્ર હે પુત્ર, એ જ પુત્ર સામેથી આવ્યા, ભેટી ગયા છે વ્યાસથી, કે પિતાજી મને શ્લોકો સંભળાવો, મને આનંદ આવ્યો કે કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, કહ્યું કે આવો તો આખું 18,000 શ્લોકોનું સંહિતાનું અધ્યયન કરવું પડશે, 12 વર્ષ સુધી સુખદેવજી ભણ્યા છે વ્યાસજી પાસે, એક મત એવો છે, એક મત એવો છે કે 12 વર્ષ રાધાજી પાસે ભણ્યા, એક મત એવો છે કે 12 વર્ષ સુધી એ જનક રાજા પાસે સુખદેવજી ભણ્યા, 12, 13 અને 36 વર્ષ ભણ્યા, એમાં 12 વર્ષ જે જનક રાજા પાસે એને મિથિલાપુરીમાં જ્ઞાન લીધું, વૈરાગ્યની પ્રાપ્તિ કરી, વ્યાસજી પાસે 12 વર્ષ ભણ્યા જ્ઞાનની પ્રાપ્તિ થઈ, અને રાધાજી પાસે 12 વર્ષ અધ્યયન કર્યું એનાથી ભક્તિની પ્રાપ્તિ થઈ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, આ ત્રણેયનો સુમેળ આની અંદર આવી ગયો, અને મને તો એ થાય આ સુખદેવજીએ એક પણ જગ્યાએ રાધાજીનું નામ ભાગવતજીમાં લીધું જ નથી, આમ તો એક પણ ગોપીનું નામ ભાગવતજીમાં છે જ નહીં, બધા પ્રભાવતીની વાતો કરે, બધા સુભદ્રા નામની ગોપીની વાત કરે, રંગવેલી નામની ગોપીની વાત કરી, વ્રજ લીલા નામના ગ્રંથમાં છે, એનાથી પણ ગર્ગ સંહિતામાં નામો છે, બાકી એક પણ ગોપીનું નામ ભાગવતજીમાં છે નહીં, અને રાધાજીનું તો એવા માટે નામ નથી, એક શ્લોક એવો નથી કે જે રાધાજી મહી ન હોય, કારણ કે ગુરુનું સ્મરણ કરીને શિષ્ય હંમેશા કંઈક ને કંઈક બોલતો હોય, સુખદેવજીએ અહીં રાધાજીનું નામ એવા માટે ન લીધો કે પરીક્ષિતજીને 7 દિવસમાં મોક્ષ કરાવવો હતો, અને 7 દિવસમાં મોક્ષ કરાવવો એને કદાચ ગુરુનું નામ મુખ ઉપર આવી જાય, રાધા કદાચ બોલાઈ જાય ને તો 6 મહિના સુધી સમાધિ લાગી જાય, રાધા નામ માત્રેણ સમાધિ શાળ માસી કિમ ભવે, 6 મહિના સુધી ખાલી રાધા બોલે ને સમાધિ લાગી જાય, વિચાર કર્યો કે જો રાધાનું નામ લઈશ તો 6 મહિના સમાધિ લાગી જશે, આને 7 દિવસમાં મોક્ષ અપાવો, એટલે ક્યાંય રાધાજીનું નામ બોલ્યા જ નથી, પોતાના ગુરુનું સ્મરણ નથી કર્યું, આજે પણ અમારે એક ગુરુભાઈ છે તાલાળા ગીરમાં, એટલા બધા ગુરુના પ્રેમી છે, વક્તા છે બહુ સારા, અને એટલા બધા ગુરુના પ્રેમી કે એકાદો ગુરુ શબ્દ આવી ગયો તો 3 કલાક ગુરુ ઉપર જ બોલે, અને ક્યાંકથી પણ જો ગુરુ સંભળાઈ ગયું એટલે વાત થઈ પૂરી, એ ગુરુ મય થઈ જાય આખું સત્ર ગુરુ ઉપર જ જાય, મને એમ થાય કે આજના વક્તા ઉપર ગુરુની એટલી અસર હોય તો સુખદેવજી ઉપર કેટલી ગુરુની અસર હશે, 6 મહિના સમાધિ લાગી જ જાય ને, કેમ ન લાગી જાય, એટલે ક્યાંય રાધાજીનું નામ નથી લીધું, પણ સૌનક હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ કર્મની મોક્ષની અને પાંડવોના સ્વર્ગારોહિણીની કથા કહું છું, કારણ કે કૃષ્ણની અનેક કથાઓનો ઉદય આમાંથી થાય છે,
આજ સુખદેવજીએ જેને ભાગવત આખું સંભળાવ્યું એ બીજા કોઈની પરીક્ષિતજી છે. અને આ પરીક્ષિતનું જીવન જોવું હોય તો મહાભારતમાં પ્રવેશ કરવો પડશે. આમણે કહ્યું ગુરુદેવ માફ કરજો, પણ હવે એવું અમે સાંભળ્યું છે કે આ જ પરીક્ષિતે કોઈ બ્રાહ્મણનો દ્રોહ કર્યો હતો, કોઈ બ્રાહ્મણના ગળામાં મરેલો સર્પ પધરાયો હતો. અને આવા પરીક્ષિતને સુખદેવ જેવા ગુરુ મળે જે નિર્ગુણમાં નિષ્ઠા રાખતા હોય, આત્મારામમાં રમતા હોય. અરે ગૌ દોહન માત્ર ગૃહેશ ગૃહ મેદિનામ, ખાલી ગાય દોવા જેટલા સમય પણ કોઈ ગૃહસ્થીના ઘરે રોકાય નહીં. આવો મહાપુરુષ 7 દિવસ સુધી પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા, 7 દિવસ કથા સંભળાવી, એવું શું પરીક્ષિતમાં એને જોયું? કહ્યું કે પરીક્ષિતમાં કઈ ન જોયું, પણ એ પરીક્ષિતના પૂર્વ જન્મના એના પૂર્વજોના પુણ્ય હતા. એની માનું પુણ્ય હતું ઉત્તરાનું, અરે એની દાદીમાં દ્રૌપદીનું પુણ્ય હતું, એના પરદાદી કુંતીનું પુણ્ય હતું, એના પરદાદાના પણ દાદા એવા પિતામાં ભીષ્મનું પુણ્ય હતું, એના દાદા અર્જુનનું પુણ્ય હતું. આ બધાના પુણ્યોના કારણે આને આવા ગુરુ મળ્યા છે, બ્રાહ્મણનો દ્રોહ કરવા છતાં પણ. પણ આપણે એમાં પ્રવેશ કરવો હોય તો એ પહેલા મહાભારતમાં પ્રવેશ કરવો પડશે. અને ધન્ય છે, અહીંયાથી આભાર માનવો પડે વ્યાસપીઠથી, બી આર ચોપરાનો, કે જેણે મહાભારત નામની સિરિયલ બનાવી. બાકી આપણામાંથી કોઈ મહાભારતને જાણતા જ ન હોત. કોઈ મનમાં ફસાવી દીધું કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય, મહાભારત ઘરમાં ન રાખો ને તો મહાભારત થાય. આપણા ઘરમાં મહાભારત નથી તો એ રોજ મહાભારત ઉભા જ હોય. જે મહાભારતમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા નીકળી છે, જે મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી નીકળી છે, એ મહાભારત કંઈ સામાન્ય ન હોય. પણ મહાભારતના પાત્રોને આપણે ક્યાં જાણીએ છીએ? મહાભારત આપણો ઇતિહાસ છે, અને જે ઇતિહાસને ભૂલે ને એનું અધપતન થાય. આપણે ઇતિહાસ ભૂલ્યા એટલે આપણું અધપતન થયું. અંગ્રેજોએ એનો ઇતિહાસ યાદ રાખ્યો હતો. અંગ્રેજો ઉપર રોમનના લોકોએ આક્રમણ કર્યું હતું, અને સૌથી રોમનનો સૌથી હેડ હતો, અને એ હેડે રોમનના માણસે નીચે ઉતરી અને કહ્યું કે સળગાવી દે બધું, બધા વાહનો સળગાવી દેવામાં આવ્યા, જુલિયસ સીઝર. અને એણે જુલિયસ સીઝરે આખા વાહનો બાળને કારણે સૈનિકોને કહ્યું કે રોમનના લોકો તમારી પાસે એક જ મોકો છે, કાં તો મરી જાઓ ઇંગ્લેન્ડમાં જઈને, કાં ઇંગ્લેન્ડને જીતી લ્યો. અને છેલ્લે રોમનના લોકોએ ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું. આ આઈ આઈ વી આઈ એક્સ એક્સ આ બધી નિશાની હોય ને ઘડિયાળમાં, એ રોમનના આંકડા છે. હાઈવે શબ્દ છે રોમનનો શબ્દ છે. એ રોમનના લોકોએ જે રાજ કર્યું અંગ્રેજો ઉપર, ઇંગ્લેન્ડ ઉપર, એ ઇંગ્લેન્ડવાળાએ યાદ રાખ્યું ને એ આપણા ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપની એક ચા વેચવાવાળી સરાફી પેઢી આપણી ઉપર રાજ કરીને જતી રહી. અંગ્રેજો ગુલામ બનાવી ગયા, કારણ આપણે આપણો ઇતિહાસ ભૂલી ગયા હતા, આપણે આપણો ઇતિહાસ યાદ નહોતો. અને મને એવું લાગે કે આ ગેલ માતાજીએ પણ ગાગિયા પરિવારને એવા માટે બોલાવ્યો છે કે પોતાનો ઇતિહાસ યાદ આવે કે અમે કોણ છે, અમે કેના સંતાન છે. જે પોતાનો ઇતિહાસ ભૂલે ને એને અધપતન તરફ જવું પડે. આપણો ઇતિહાસ ન ભૂલાય એના માટે આ છે. મને ગુરુ ગોવિંદસિંહ યાદ આવે, લોર્ડ લેડ હાઉસી નામનો અંગ્રેજ છે, ગુરુ ગોવિંદસિંહના હથિયાર લઈ ગયો. બધા અંગ્રેજોએ કીધું હવે તો આપણે ભારતને મુક્ત આઝાદ કર્યું છે, હવે હથિયાર લેવાની શું જરૂર છે, કે ભવિષ્યમાં કોઈ સૈનિકો આના હથિયાર જોઈને તો એને ખુન્નસ ન ઉપડે. જે દેશને અધપતન તરફ લઈ જવો એ દેશને એનો ઇતિહાસ ભૂલાવી દેવાય. ચિડિયા સે મેં બાજ લડાવું, બિલ્લી સે મેં શેર મરાવું, 1,25,000 સે એક લડાવું, તબ ગુરુ ગોવિંદસિંહ નામ કહેલાવું. આ ગુરુ ગોવિંદસિંહના હથિયારો લઈને ભારતને અધપતનમાં લઈ જવું તો એનો ઇતિહાસ ભૂલાવો. કોઈ એક વિદેશના તત્વચિંતક, મારે અહીંયાથી એનું નામ નથી બોલવું, પણ એને માણસમાં બનાવ્યું, એવું ભરાવી દીધું કે મહાભારત ઘરમાં હોય તો મહાભારત થાય. મહાભારત જેવડો આજ સુધીમાં વિશ્વમાં કોઈ ગ્રંથ મોટો નથી. 1,00,000 શ્લોકો છે એ મહાભારતમાં. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ હોય તો આ મહાભારત છે, જેની અંદર ઓઘવતીનું પાત્ર છે. આપણે જાણતા નથી ઓઘવતી કોણ છે. એની અંદર વિશિતાશ્વનું પાત્ર છે, એની અંદર કાલક વૃક્ષીય નામના મુનિનું પાત્ર છે, અરે એમાં ભંગાસ્વન નામના રાજાનું પાત્ર છે, એમાં સંવર્તક નામના રાજાનું પાત્ર છે, એમાં દીર્ઘતમાનું પાત્ર છે, એમાં યવકૃત નામના એક ભરદ્વાજના દીકરાનું પાત્ર છે, માતલીનું પાત્ર છે, દંભોદભવનું પાત્ર છે, ત્રિત મુનિનું પાત્ર છે, શંખનું પાત્ર છે, લિખિતનું પાત્ર છે. પણ કેટલા લોકોને આપણે જાણીએ? આમાંથી વિશિતાશ્વના પાત્ર વિશે કોઈ કંઈ બતાવે તો કોઈ ન બતાવી શકે, કારણ કે આપણે આખું મહાભારત વાંચ્યું જ નથી. જે હિન્દુએ આખું મહાભારત ન સાંભળ્યું એ હિન્દુ કહેવાનો અધિકારી નથી. ગાંધીજીના શબ્દો છે, મહાભારત વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. અને એ મહાભારતમાં
આપણે આજે અત્યારે પ્રવેશ કરવાનો છે અને આ સીધો પ્રવેશ મહાભારતના યુદ્ધમાં પ્રવેશ કરાયો છે. સુદ પૌરાણિકે સીધી ચર્ચા કરી કે મહાભારતના યુદ્ધમાં દુર્યોધનની કમર ભાંગી ચૂકી હતી, એનો ઉરુભંગ થઈ ચૂક્યો હતો, એ જ ઘટના સીધી દર્શાવી, પણ એક અલગ રીતે દર્શાવ્યો. એમ ન કહ્યું કે કૌરવો અને પાંડવો ઝઘડતા હતા, શબ્દ શું વાપર્યો છે વ્યાસજીએ, ધન્યતા માનવી પડે. સીધો શબ્દ વાપર્યો કે કૌરવ સૃંજયા નામ, આ યુદ્ધ સૃંજય વંશીના લોકોની વચ્ચે અને કૌરવોની વચ્ચે હતું. પાંડવો પણ કૌરવો હતા અને કૌરવો પણ કૌરવો હતા, જે કુરુના વંશમાં આવ્યા એ કૌરવો, આ તો પાંડુના દીકરા હતા એટલે પાંડવો કહેવામાં આવ્યા. સાચું યુદ્ધ હતું એ સંજય વંશી લોકો વચ્ચે હતું, સંજય વંશી એટલે દ્રુપદ, સાચું યુદ્ધ દ્રુપદ અને દ્રોણની વચ્ચે હતું, એમાં ઝઘડો ઉભો થયો. સાચું યુદ્ધ દ્રૌપદીની વચ્ચે અને કૌરવોની વચ્ચે હતું. દ્વારિકાધીશ સમાધાન કરવા જતા હતા ત્યારે દ્રૌપદી બોલ્યા કે હે દ્વારિકાધીશ, સમાધાન કરવા જાવ તો જાઓ, કદાચ મારા પતિઓ પાંડવો નહીં લડે ને તો હું મારા દીકરાઓને લઈ અને હું એકલી લડીશ કૌરવો સામે, બાકી આ વાડ ત્યાં સુધી બાંધીશ નહીં જ્યાં સુધી એ રક્તથી રંજિત ન થાય આ વાડ. એ દ્રૌપદી છે, અદ્ભુત દ્રૌપદીનું ચરિત્ર છે. અને આ દ્રૌપદીની સીધી ફાઇટ હતી કૌરવો સામે, એટલે સંજય વંશી કૌરવ સંજયા નામ એટલે લખ્યું. અરે પાંડવોના સેનાપતિ એ હતા ધૃષ્ટદ્યુમ્ન, એ ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીના ભાઈ હતા, દ્રુપદના પુત્ર હતા, એટલે સીધી ફાઇટ એની સાથે હતી સેનાપતિ સામે, એટલે કૌરવ સંજયા નામ આપ્યું. વિરેશ્વતો વીર ગતિમ ગતેસુ વૃકોદરઃ ધીમે વૃકોદરા વિદ્ધ ગદાભિમર્ષ, જ્યારે ગદાઓના પ્રહાર કર્યા એ દુર્યોધન ઉપર એટલે કમર તોડી નાખી. અને ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે ઉરુભંગ કરી નાખ્યો, મારવા છેલ્લે માટે છેલ્લી ગદા મારવા ગયો. કૃષ્ણે કહ્યું એક મિનિટ રોકાઈ જાજો, સૂર્યાસ્ત થઈ ગયો, યુદ્ધ ન થાય. આને કહેવાય ધર્મ, યુદ્ધની અંદર ધર્મ હતો, આજે ધર્મની અંદર યુદ્ધ છે.
યુદ્ધ ન થઈ શકે, સૂર્યાસ્ત થાય ત્યારે યુદ્ધ ન થઈ શકે, સામે દુશ્મનના હાથમાંથી તલવાર પડી જાય યુદ્ધ ન થાય. મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોજો, કોઈ પણ બે તલવાર મહારાણા પ્રતાપને લાગેલી જ હોય. મહાપ્રતાપનો ઘોડો જોજો, મહારાણા પ્રતાપનો ઘોડાની બાજુમાં બે તલવાર હોય, એક તલવાર હાથમાંથી પડી જાય ને તો એક તલવાર સામેથી આપે કે હજી છેલ્લો તને મોકો આપું, લડવું તો લડી લેજે. જેણે 30 વર્ષ સુધી લડત આપી મહારાણા પ્રતાપે, 80 કિલ્લાનો તો ભાલો રાખતા, આપણે 80 કિલો ઉપાડી ન શકીએ એ ભાલો રાખતા, 72 કિલ્લાનું કવચ રાખતા, ઢાલ તલવાર બધું ગણો તો 208 કિલો થતો, આજે પણ મ્યુઝિયમમાં છે, તમે ક્યારેક જોઈ આવજો. 208 કિલો જે લઈને ચાલતો હોય એ માણસ કેવો હોય. અને બહલોલ ખાન આવ્યો અને જોરદારની તલવાર મારી, તલવાર મારી એટલે બે ટુકડા થઈ ગયા, ઘોડા સહિત ટુકડા થઈ ગયા. એ કેવી તલવારનો ઘા જો, બે સ્ટેચ્યુમાં જોઈ શકો તમે, બે તલવારો રાખી છે, એક લડવા માટે સામે દુશ્મનના હાથમાંથી પડી જાય. આ યુદ્ધની અંદર ધર્મો હતા એટલે મહારાણા પ્રતાપને યાદ કરવા પડે આજે. અને એવા નિયમ એવો હતો, મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ બાલમ શ્રીયમ જડમ સુપ્તમ બાલમ શ્રીયમ જડમ. કેવી વાત હતું, મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ. મત્તમ એટલે અસાવધાન વ્યક્તિ સામે યુદ્ધ ન થાય, એટલે મહાભારતના યુદ્ધમાં જોજો, સાવધાન કરીને બાણ ચડાવે, અસાવધાન હોય એની ઉપર આક્રમણ ન કરી શકો. મત્તમ પ્રમત્તમ ધૂની, ખાલી હોય કઈ નહીં, ટીટ મકોડી હોય ને મારે 10,000 લોકો સામે લડવું છે એવો વિચાર કરવા વાળો એ ધૂની કહેવાય. એની સામે પણ સારો ધર્મ જાણનારો માણસ લડે નહીં. ઉન્મત્તમ ગાંડાને ન મારે, સુપ્તમ સુતેલાને ન મારે, બાલમ બાળકોને ન મારે, સ્ત્રીયમ સ્ત્રીઓને ન મારે, અને જડમ વિવેક શૂન્ય હોય એ જડ વ્યક્તિને ન મારે. પ્રપન્નમ શરણાગત.